हेलो विद्यार्थी मित्रों, आपणे धोरण 9 नी अंदर विज्ञान नी अंदर प्रकरण 1 आपणी आसपास द्रव्य। हवे आपणे सौथी प्रथम पाचना मथाळाने समजीशुं। आपणे अने आपणी आसपास एटले आपणे अने आपणी चोतरफ आवेलुं એટલે કે ચારે બાજુ આવેલા તમામ દ્રવ્યોની વાત કરવાની છે। હવે આપણે આમાં એક શબ્દ આપણે પહેલો દ્રવ્ય વિશે સમજીશું। તો દ્રવ્ય એટલે શું? તો આપણે કીધું કે દ્રવ્ય વિશેની સમજૂતીની અંદર આપણે અને આપણી આજુબાજુમાં આવેલી વસ્તુઓ જે જુદા જુદા આકાર ધરાવે છે, અલગ અલગ કદ ધરાવે છે અને અલગ અલગ આકારની અલગ અલગ કદની અન્ય બનાવટો, જેવી કે આપણે તમામ બનાવટો લઈ શકીએ, પથ્થર લઈ શકીએ, રેતી લઈ શકીએ, રેતીનો નાનામાં નાનો કણ લઈ શકીએ છીએ વગેરે, તો બ્રહ્માંડની જે દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનાવેલી છે તેને વૈજ્ઞાનિકોએ શું નામ આપ્યું? દ્રવ્ય। બ્રહ્માંડની દરેક વસ્તુ, જે કઈ વસ્તુઓ આવેલી છે એ તમામ વસ્તુઓને જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય નામ આપ્યું। હવે દ્રવ્ય એટલે આપણે કીધું કે પથ્થરો છે, વાદળો છે, તારાઓ છે, છોડવાઓ છે, પ્રાણીઓ છે, બરાબર છે, પાણીનું ટીપું, રેતીનો નાનામાં નાનો કણ, બરાબર છે, જેને આપણે દ્રવ્ય કહીએ છીએ। હવે દ્રવ્યનું બીજું નામ છે તત્વ। હવે તત્વ એટલે શું? તો આપણે કીધેલું છે કે પદાર્થનો પાયાનો એકમ, પદાર્થનો નાનામાં નાનો કણ, જેને આપણે દ્રવ્ય તરીકે અથવા તો તત્વ તરીકે ઓળખીએ છીએ। દ્રવ્યનું બીજું નામ આપણે તત્વ પણ કહી શકીએ છીએ। હવે દરેક વસ્તુ દળ અને કદ ધરાવે છે। દળ એટલે શું? તો દળનો આપણે બીજો શબ્દ મેં નીચે અંડરલાઈન કરેલી જ છે। દળનો બીજો શબ્દ આપણે એના માટે વાપરીએ છીએ વજન, દળ, બરાબર છે, એને આપણે વજન કહીએ છીએ। તો જે કદ એટલે પદાર્થની સપાટીનો ઘેરાવો, જેમ કે પદાર્થની સપાટીનું જે કુલ ક્ષેત્રફળ છે જેને આપણે કદ તરીકે ઓળખીએ છીએ, જેમ કે આ ચોક છે તો 2 સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર અને એની ઘેરાવ એને આપણે કદ કહીશું અને આના વજનને આપણે દળ તરીકે ઓળખીએ છીએ, જે આપણે ધોરણ 8ની અંદર દળ અને કદ વિશેનો તફાવત આપણે ધોરણ 8માં શીખી ગયા હતા। હવે ભારતના પ્રાચીન તત્વ વૈજ્ઞાનિકોએ જ્ઞાનીઓએ આના 5 મૂળભૂત તત્વોમાં વર્ગીકરણ કરેલું છે, જે આપણે પંચ તત્વ તરીકે ઓળખીએ છીએ। તો આ જે 5 મૂળભૂત તત્વો છે એમાંનું પહેલું તત્વ છે વાયુ, બીજું તત્વ છે પૃથ્વી, ત્રીજું છે અગ્નિ, આકાશ અને પાણી। આ 5 મૂળભૂત તત્વો ભેગા કરવામાં આવે તો જ અન્ય વસ્તુની સૃષ્ટિ ઉપર સર્જન થઈ શકે છે। જેમ કે આપણે એક વનસ્પતિનું ઉદાહરણ લઈએ તો વનસ્પતિને પાણી પણ જોઈએ, વાયુ પણ જોઈએ, પૃથ્વી એટલે કે એની જમીન પણ જોઈએ અને પાણી પણ જોઈએ છે અને આકાશની અંદરથી ને હવા અથવા આકાશ પણ જરૂરી છે। તો આ 5 તત્વો વગર, 5 તત્વો વગર કોઈ પણ વસ્તુનું નિર્માણ થઈ શકતું નથી। હવે આ આપણે એક દ્રવ્ય વિશેની સમજૂતી આપી, ફક્ત શરૂઆત છે પાઠની એટલે પ્રાથમિક ખ્યાલ જ આપ્યો છે। હવે દ્રવ્ય વિશેની સમજૂતી તમને આટલા મુદ્દામાં તમારે લખવાની છે। હવે દ્રવ્યના ભૌતિક ગુણધર્મ, એમાં આપણે એક જ ગુણધર્મ આજે ચલાવવાના છીએ। દ્રવ્યનો પહેલો ગુણધર્મ છે, ભૌતિક ગુણધર્મોમાં શું આવે તમને કીધેલું છે, દળ, કદ, આકાર, આ બધા ભૌતિક ગુણધર્મોમાં આવે। રાસાયણિક ગુણધર્મ હોય એટલે શું હોય કે પાણી સાથેની પ્રક્રિયા, એસિડ સાથેની પ્રક્રિયા, તો આ બધા રાસાયણિક ગુણધર્મો છે। તો હવે આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ લઈએ છીએ કે દ્રવ્ય એ કણોનું બનેલું છે। કણ, કણ એટલે પદાર્થનો નાનામાં નાનો ભાગ, ટુકડો, જેને આપણે કણ તરીકે ઓળખીએ છીએ। હવે અલગ અલગ વૈજ્ઞાનિકોએ આના વિશે અલગ અલગ સમજૂતીઓ આપી છે। હવે જે વૈજ્ઞાનિકોએ સમજૂતી આપી છે દ્રવ્યને એ લોકોએ અલગ અલગ વસ્તુ તરીકે રજૂઆત કરેલી છે। તો દ્રવ્યનું એક જણે પહેલા વૈજ્ઞાનિકે એવું કીધેલું છે કે દ્રવ્ય એ લાકડાની જેમ સતત છે, લાકડું જેમ નાના નાના કણોમાંથી બન્યું છે, બરાબર છે, એ જ રીતે દ્રવ્ય એ રેતીના કણની માફક નાના કણનો બનેલો છે। દ્રવ્ય એટલે કે રેતીનો નાનામાં નાનો કણ, જેને આપણે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ। આ બે વૈજ્ઞાનિકોના મંતવ્યો રજૂ કરેલા છે। હવે વૈજ્ઞાનિકોએ જે મંતવ્ય રજૂ કર્યા એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ છીએ, પ્રવૃત્તિ 1 નંબર 1 આપણે લઈશું। હવે આ પ્રવૃત્તિની અંદર તમને કહેવામાં આવ્યું છે કે 3 સમાન માપના બીકર લેવામાં આવે છે। અહીંયા આપણે 3 બીકર લીધા છે। હવે આ 3 બીકરની અંદર આપણે સૌ પ્રથમ શું ભરી દીધું છે, પાણી એટલે કે H2O ભરવામાં આવે છે।
હવે ત્રણેય બીકરમાં પાણી ભરેલું છે. હવે આ બીકરની અંદર આપણે મીઠું નાખતા નથી, આ બીકરની અંદર એક ચમચી આપણે અહીંયા મીઠું નાખીએ છીએ. હવે મીઠું ઉમેરીએ છીએ તો મીઠું સૌ પ્રથમ પાણીની અંદર સંપૂર્ણપણે ઓગળી જતું નથી, બરાબર છે. ધીમે ધીમે એને ચમચીની મદદથી આપણે હલાવતા જઈશું, એમ એ મીઠું એ આ પાણીની અંદર ઓગળવાની શરૂઆત થાય છે. થોડા સમય પછી આપણને મીઠાનો કણ એમાં જોવા મળતો નથી, કેમ કે મીઠું એ પાણીની અંદર સંપૂર્ણપણે ઓગળી જાય છે. હવે આ મીઠું એ દ્રવ્ય છે. શું છે? દ્રવ્ય. એટલે દ્રવ્ય એ આપણે શું કીધું કે દ્રવ્ય કણોનું બનેલું છે, એ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. હવે આ પ્રવૃત્તિની અંદર તમારે પ્રવૃત્તિ આકૃતિ સહિત બનાવવાની છે. આ પ્રવૃત્તિની અંદર તમારે 8 મુદ્દાની અંદર જવાબ લખવાનો છે. પહેલો મુદ્દો કે સમાન માપના 3 બીકર લેવામાં આવે છે, ત્રણેય બીકરની અંદર સમાન 100 ml જેટલું પાણી ઉમેરવામાં આવે છે. પહેલા પાત્રની અંદર, પાત્ર નંબર 1ની અંદર આપણે મીઠું ઉમેરતા નથી, બીજા પાત્રમાં જ્યારે મીઠું ઉમેરવામાં આવે છે ત્યારે એ કણો સૌ પ્રથમ ઓગળતા નથી, ત્યારબાદ તેની અંદર હલાવવાથી, બરાબર છે, ચમચીની મદદથી હલાવવાથી એ મીઠુંના કણો એમાં ઓગળી જાય છે. તો હવે 3 પાત્રની અંદર તમને અલગ અલગ વિશેષતા જોવા મળશે. અહીંયા તમને પાણી કેવું જોવા મળે છે? એકદમ શુદ્ધ જોવા મળશે. અહીંયા પાણીની અંદર મીઠાના કણો નાખવામાં આવશે ત્યારે એ નીચેની તરફ ઉતરતા હશે, કેમ કે મીઠું એ દળ ધરાવે છે, વજન છે, એટલે નીચેની તરફ છે પણ એ ઓગળતા નથી. જ્યારે અહીંયા આપણે આપણા પ્રયત્નથી આપણે એને મિશ્રણતર સ્વરૂપે હલાવીને ઓગાળી દીધેલા છે, એટલે અહીંયા જે પાણીનો રંગ હશે અને અહીંયા જે રંગ છે બધામાં બંનેમાં અલગ અલગ સામ્યતા, ત્રણેય બીકરની અંદર અલગ અલગ જુદાપણું જોવા મળે છે. હવે આજનો આપણો પ્રશ્ન છે કે દ્રવ્યની વ્યાખ્યા અને સમજૂતી લખો. એટલે તમારે અહીંયાથી લઈને અહીં સુધી તમારે લખવાનું છે. બીજો એક પ્રશ્ન કદાચ એક ગુણમાં પૂછાઈ શકે કે પંચ તત્વોના નામ લખો, તો આ 5 તત્વોના તમારે નામ લખવાના છે. અને ત્રીજો પ્રશ્ન છે પ્રવૃત્તિ 1.1 આકૃતિ સહિત સમજાવો. આ તમારું આજનું હોમવર્ક છે અને મારા મોબાઈલ પર હોમવર્ક કરી વોટ્સઅપ કરવાનો રહેશે.